હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ શાદીબની એજ્યુકેશનલ એકેડેમી ચાલો ગયા વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર જે ટુ હતી અ કી ટુ હેવન એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી જે આપણું પ્લે છે તેનો આપણે સીન વનનો અભ્યાસ કરેલો હતો અહીંયા સુધીને આપણે જોયેલું હતું કે રાજા છે એના દરબારમાં જાય ત્યારે એના મંત્રી વિશે પૂછે છે ત્યારે ત્યાંના જે દરબારી લોકો કઈ છે કે એક સાધુ આવેલો છે સાધુને મળવા બધા મંત્રીઓ ગયા છે તો ત્યારે રમણ જે તેનાલી રમણ છે તે કે છે દરબારી લોકો કે છે કે એ જે સાધુ છે તેની પાસે ઘણી બધી લાઈનો લાગે છે એ બધા ચમત્કાર કરે છે એ બધું કે છે રાજાને તો રાજા એમ કે છે કે મારે એના વિશે તેનાલી રમણ સાથે વાત કરવી છે અને બીજા બધા દરબારી ત્યાંથી જતા રહી છે અહિયાં સુધીનું આપણે જોયું હતું તો ચાલો ત્યાર પછી નું જોઈએ ધ કિંગ શ્રી રમન વોટ ડુ યુ થિંક રમન તને લાગે છે કે આ સાચો સાધુ છે કારણ કે જે સારા સાધુ હોય તે કોઈ દિવસ એમના કામ માટે પૈસા લેતા નથી અને જે પેલો સાધુ આવેલો હતો તે તો ઘણા બધા પૈસા લે છે તો રાજા શું કે છે આપણે એના પર નજર રાખવી પડશે રમન યસ મેજેસ્ટી આઈ ટુ સમથિંગ ઇઝ મને પણ એવું થાય છે કે કંઈક ખોટું છે ધ કિંગ શે રમન ગો હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ રમન શે ઇઝ સર શું કહે છે એના કેમ્પમાં જા રમન રાજા કહે છે ને એના વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન મેળવું બરાબર ચાલો સીન ટુ હવે સીન ટુમાં શું આવે છે ધ વિલેજ અ સાધુ વિધ લોંગ બિયર્ડ એન્ડ સફોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ એક ઝાડ નીચે એક સાધુ બેસેલો છે લાંબી ડાળી વાળો સફોન એટલે કેસરી કલરનો કુર્તા પહેરીને બેસેલો છે હિઝ આઈઝ આર ક્લોઝની આઈઝ બન આંખ બન છે સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ્ટ બધા લોકો એની રાહ જોઈ છે કે ક્યારે બાબા સાધુ આંખ ખોલશે અને એ લોકોને આશીર્વાદ આપશે તેનાલી રમણ એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ તેનાલી રમણ અંદર આવે છે

બધા ચૂપ થો સાધુ એની સાધુ બધા બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધ સીક ઓફ રાઈસ એડવાઇઝ મી માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રીચ ધ સાધુ મેક્સ અ સાઇન ટુ ધીસ આસિસ્ટન્ટ ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ સેટ

આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ તારા ગિફ્ટ હું ખૂબ જ પ્રસન્ન થયો છું નાવ ડોન્ટ વરી આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ તું જરૂરથી પૈસાવાળો બનશે એના માટે આપણે તારા ઘરે પૂજા કરવી પડશે વિલેજર ટુ શે થેન્ક યુ યોર હોલીનેસ તમારી દયા માટે તમારો આભાર આઈ એમ સો લકી પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ શું કહે છે કે મેં ખૂબ જ છું આ પૂજા માટે તમને શું જોઈશે સાધુ સે ડિયર ચાઇલ્ડ ના વાય ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા શું છે કે પૂજા માટે બે સોનાના સિક્કા જોઈશે વિલેજર ટુ સેડ ઇટ્સ ઓલ રાઇટ આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઇન્સ શું કહે છે કે હા હું તમને બે સોનાના સિક્કા આપીશ સાધુ સે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ શું કહે છે તારું કલ્યાણ થશે ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ એન્ડ ગીવ ધ સાધુ એણે બે સિક્કા કૈરા સોનાના અને સાધુને આપ્યા રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી રમણ આ બધું ખૂબ જ ધ્યાનથી જોયા કરતા હતા ધ સાધુ પુટ્સ ધ કોઈન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસિસ ધ વિલેજર રમન પુસીઝ ધ ક્રાઉ ક્રાઉડ અશાઇડ એન્ડ રસીસ ટુ ધ સાધુ હી ફોલ્સ એટ હિઝ ફીટ એ સાધુએ શું કર્યું એ સિક્કાને એના ખિસ્સામાં મૂકી દીધા અને એને આશીર્વાદ આપ્યા અને રમણ શું કરે છે બધા ક્રાઉડને ઘસેડીને સાધુના પગ પાસે જઈને પડે છે રમણ ઇઝ યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સંત ઇન ધ વર્લ્ડ પ્લીઝ બ્લેસ મી અને નાટક કરે છે એની પાસે જઈને એના પગ પડે છે અને શું કહે છે તમે આ દુનિયાના સૌથી મહાન સંત છો પ્લીઝ મને આશીર્વાદ આપો સાધુ સેઝ ગેટ અફ માય ચાઇલ્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ ઊભા થાવ અને તમારી મુશ્કેલી મને કહો રમણ સે ઇઝ માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ આઈ હેવ અ બિગ હાઉસ લોટ ઓફ મની એન્ડ હેપી ફેમિલી બટ ડૂ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ શું કહે છે મારી પાસે બધું જ છે મોટું ઘર છે ઘણા બધા પૈસા છે એક સારું ફેમિલી છે પણ હું જ્યારે મરી જાઉં ત્યારે મારે સ્વર્ગમાં જવું છે તો કેવી રીતના જવું સાધુ સેઝ ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી કમ નિયર શું કહે છે એ તો ખૂબ જ સરળ છે મારી પાસે આવ રમન ગોઝ વેરી નિયર ધ સાધુ સડનલી હી પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બર્ડ એની પાસે જઈને એ સાધુની જે દાઢી છે તેમાંથી એક વાર ખેંચી લે છે સાધુ આ આઉટ હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ એ વાનને હાથમાં પકડીને ગર્વથી ત્યાંનું જે પબ્લિક છે તેને જોર જોરમાં કહેવા લાગે છે રમન સેઝ આઈ એમ ધ લક્કીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ હું આ દુનિયાનો ખૂબ જ નસીબવાળો માણસ છું આઈ હેવ ધ મેજિકલ હેર મારી પાસે એક મેજિકલ વાર છે એ વાર મને સીધો ડાયરેક્ટલી ગો ટુ હેવન એટલે કે ડાયરેક્ટ સ્વર્ગમાં જવાની ચાવી છે હી ઇઝ અ વેરી વેરી હોલી મેન ખૂબ જ પવિત્ર માણસ છે એવરી હેર ઓફ ધીસ બર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન આનો એક એક વાર સ્વર્ગમાં જવાની ચાવી છે વિલેજર ટુ શેડ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો હેવન રેધર દેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ યોર હોલીનેશ અલોમી ટુ પ્લક અહે જે પેલો સોનાને સિક્કા આપેલા તે શું બોલવા લાગ્યું મારે પણ અમી પૈસાવાળો બનીને સ્વર્ગમાં જવું છે મને પણ એક વાર લેવા દેવું ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ ઓફ બર્થ વિલેજર પ્લક્સ હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન ફરીથી એને દુખાવો થયો જ્યારે પેલા એ વાર ખેંચો વિલેજ થ્રી વન ફોર મી બીજો પણ ગયો પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી એની આજુબાજુ થઈ ગયા અને વાર ખેંચવા લાગ્યા રમન સે ઇઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ શે યોર ફોલોવર્સ ગીવ ધેમ અ કી ટુ હેવન હું કહે છે હે ભગવાન એને સાધુને કહે છે કે તમારા ફોલોવરને નાની પારો અનુવાય ને એ લોકોને સ્વર્ગમાં જવાની ચાવી લેવા દો ધ સાધુ ટુ હી ફોલ્સ પીપલ પીપલ રન હિમ 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 ધ ફેક સાધુ રન્સ ફોર લાઈફ પ્લીઝ ચેઝ ચેઝ એ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ તે પડી ગયો અને આજુબાજુ એના બધા અનુવાયીઓ હતા તેની બાજુ દોડવા લાગ્યા અને જે ફેક સાધુ હતો તે જોર જોરમાં દોડવા લાગ્યો પણ લોકોએ તેનો પીછો છોડ્યો નહીં રમન સેઝ સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધ સાધુ આ સાધુનું સત્ય છે હી ઓનલી વોન્ટ યોર મની એન્ડ ગિફ્ટ એ તમારા ખાલી પૈસા અને ગિફ્ટ લેવા જ આવ્યો છે વી કેન રીચ બાય વર્કિંગ હાર વી ડોન્ટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુ લાઇક ધીસ રમન આના બધા લોકોને કહે છે કે આપણે મહેનત કરીને પૈસાવાળા બનીએ છે આ રીતે બીજાને આપણી કમાણી આપીને આવા સાધુને આપણે પૈસાવાળા બનવાના નથી વિલેજર ટુ સેડ માય ટુ ગોલ્ડ કોઈન મારા પેલા સોનાના સિક્કા રમન સેઝ ડોન્ટ વરી ધ કિંગ્સ મેન વીલ અરેસ્ટ હિમ એવરી વન વ્હીલ ગેટ હિઝ મની બેક રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ રમણ કહે છે કે તારા સોનાના સિક્કા પણ મળી જશે રાજાના માણસો એને પકડી લેશે અને જેને જેને પૈસા લીધા છે તે બધાને પૈસા પણ પાછા મળી જશે અને રમણ ફરીથી દરબારમાં જતો રહી છે તો આ રીતે આવા સાધુ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં આવા કોઈ સાધુથી આપણે પૈસાવાળા બનતા નથી આપણે આપણી મહેનતથી પૈસાવાળા બનીએ છીએ બરાબર ચાલો ત્યાર પછીની જે એક્ટિવિટી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું